જૂનાગઢમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢ ગલિયાવાડ ગામે રહેતા અને ખેતીકામ કરતા ફરિયાદી વિશાલ દંજીભાઈ મોણપરા જાતે પટેલ સાથે છેલ્લા 10-12 દિવસ પહેલા મહિલાઓ મિસ કોલ કરી અને પરિચય કેળવ્યો હતો. બાદમાં 18 માર્ચ 2020 ના રોજ વિશાલભાઈનો જન્મદિવસ હોય કાળવા ચોકમાં બોલાવી ભવનાથ ફરવા જવાનું બહાનું બતાવી આરતી નામની યુવતી તથા એક તેની મહિલા મિત્રએ એક સોસાયટીમાં મકાન લઈ ગયેલ, જ્યાં બીજી એક યુવતી તથા બે આરોપીઓએ પોતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હોય અહીંયા કેમ આવા કામ કરો છો તેમ જણાવી ફરિયાદી વિશાલભાઈનું અપહરણ કરી મારામારી કરી જુદી જુદી જગ્યાએ ફેરવી પિતા તથા પિતરાઈ ભાઈને બોલાવી પતાવટ કરતી હોય તો ₹5 લાખ આપવા પડશે તેવું જણાવી ₹5 લાખનો તોડ કરાવવાની કોશિશ કરી પોલીસના નામે કાવતરું રચ્યું હતું, જેની ફરિયાદ વિશાલ દંજીભાઈ મોણપરાએ ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VU સોલંકી તથા સ્ટાફે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી. બાદમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભસિંહ દ્વારા પોલીસ તંત્રને બાનમાં લઈ હની ટ્રેપના ગુનાને ગંભીરતાથી લઈ તપાસ કરતા ગુનાના મૂળ સુધી પહોંચી આ ગુનામાં સંડોવાયેલા ઉમેશભાઈ વેજાભાઈ નંદાણિયા, ઉમેશની પત્ની હિના, ફિરોઝ દાઉદભાઈ ઠેબા, રિંકલબેન ઉર્ફે આરતી મુકેશ જગદીશભાઈ ગેડિયા અને આશિયાના ઇસ્માઇલભાઈ આમદભાઈ કાળવાતારાને સમાધાન માટે બોલાવી કારસો ઘડી પોલીસે રાઉન્ડઅપ કરીને પકડી પાડ્યા હતા. તેમની પાસે રહેલ એક્ટિવા, મોટરસાયકલ, મોબાઈલ ફોન, નંગ 5 સહિતનો કિંમત ₹28,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે જૂનાગઢ તાલુકાના ગલિયાવાડ ગામે રહેતા વિશાલભાઈ ધનજીભાઈ મોણપરા નામના પટેલ યુવાનને હની ટ્રેપમાં ફસાવી અને ₹5 લાખની ખંડણી માંગવા બાબતે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગુનાના કામે આરોપીઓ ફિરોઝ દાઉદ ઠેબા, રિંકલબેન મુકેશભાઈ ગેડિયા, હિના ઉમેશભાઈ નંદાણિયા, ઉમેશ વેજાભાઈ નંદાણિયા તેમજ આશિયાનાબેન નામની 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ પૈકી પોકેટ કોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલ આરોપી પૈકી હિનાબેન સોલંકી અગાઉ પણ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના ગુનામાં પકડાયેલા છે. તેમજ ફિરોઝ દાઉદ ઠેબા 2019 સાલમાં સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેડતી કરી અને તોડ કરવાના ગુનામાં પકડાયેલા હોવાનું જાણવા મળેલ છે. પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી જોતા રિંકલબેન મુકેશભાઈ ગેડિયા નામની જે આરોપી છે એ આરતી નામની મહિલાના નામે ફરિયાદીને ફોન કરેલો અને મિસ કોલ કરી અને ફરિયાદીને વાતોમાં લેવડાવી અને ફરિયાદીનો જન્મદિવસ હોય કાળવા ચોક ખાતે બોલાવેલો અને રિંકલ તેમજ આશિયાના નામની જે બે આરોપી છે એ છગન મામાની સોસાયટીમાં એક મકાનમાં લઈ ગયેલા અને બાદમાં આરોપીઓ ફિરોઝ હિના સોલંકી અને ઉમેશ નંદાણિયા જે 3 આરોપીઓ છે એ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી અને ફરિયાદીનું અપહરણ કરી અને ફરિયાદીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ અને એના ફરિયાદીના પિતાને બોલાવી અને ₹5 લાખની ખંડણી માંગવામાં આવેલ હતી. ફરિયાદીની ફરિયાદ જે લેવાની તજવીજ ચાલુ હતી ભવનાથ પોલીસ સ્ટેશન, એ દરમિયાન ફરિયાદીને સમાધાન માટે આરોપીઓ દ્વારા અવારનવાર ફોન આવતો હતા, તેથી ફરિયાદી મારફતે જ આરોપીઓને ટ્રેપ કરી અને ભવનાથ પોલીસ સ્ટેશન બોલાવી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બળજબરીથી કઢાવી લેવા બાબતે ગુનો દાખલ કરેલો છે, અપહરણનો ગુનો દાખલ કરેલો છે તેમજ પોલીસ તરીકેનો સ્વાંગ રચી અને છેતરપિંડી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેમજ પકડાયેલ આરોપીઓ કોઈ ગુનામાં વોન્ટેડ છે કે કેમ, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કોઈ બીજા ગુના આચરેલ છે કે કેમ તે બાબતે વિશેષ પૂછપરછ હાથ ધરી અને દિન 5 ના રિમાન્ડની માગણી કરવામાં આવશે.